સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. પાલનપુર બેઠક માટે છેલ્લી સ્થિતિએ ભાજપના ત્રણ અગ્રણીઓ ટિકિટના પ્રબળ દાવેદાર. બનાસકાંઠાના દિયોદર અને થરાદ ખાતે નવનિર્મિત પ્રિન્સિપલ સિવિલ જજની કોર્ટનું ડિસ્ટ્રિક્ટ જજના હસ્તે કરાયું લોકાર્પણ. થરાદના પ્રિન્સિપલ સિવિલ જજ તરીકે એ.એસ. પાટીલની કરાઈ નિયુક્તિ. ચંડીસરમાં ટેન્કરોમાંથી પેટ્રોલ અને ડીઝલની ચોરી કરી સસ્તા ભાવે વેચી મારતી ટોળકીના ચાર શખ્સો ભુજની આરઆર સેલની ટીમના હાથે રંગે હાથ ઝડપાયા. 34,96,000 મુદ્દામાલ કરાયો જપ્ત. રવિ સિઝનમાં સિંચાઈ માટે નર્મદા યોજનાની માઇનોર કેનાલમાં પાણીના છોડાતા વિફરેલા ઢીમા ગામના ખેડૂતો થરાદની પ્રાંત કચેરીમાં ભૂખ હડતાલ પર ઉતરતા તંત્રમાં દોડધામ. નાયબ કલેક્ટરની તાકીદ બાદ નર્મદા યોજનાના અધિકારીઓ નહેરમાં પાણી છોડવાની આપી ખાતરી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. આગામી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ ગત શુક્રવારે ગુજરાતની 70 બેઠકો માટે ભાજપના યોદ્ધાઓના નામોની સત્તાવાર જાહેરાત કરી દીધી છે, જેમાં બનાસકાંઠાની વાવ, થરાદ અને દિયોદર એમ ત્રણેય બેઠકોના વર્તમાન ધારાસભ્યો પર પણ ફરીથી પસંદગીનો કળશ ડોળાયો છે. હાલ દિયોદર બેઠકનું વિધાનસભા પ્રતિનિધિત્વ કરી રહેલા મંત્રી કેશાજી ચૌહાણને પણ ફરી મેદાનમાં ઉતારવાની વિધિવત જાહેરાત થઈ જતાં અટકળોનો અંત આવી ગયો છે. ત્યારે કેશાજી ચૌહાણે પક્ષના મોવડી મંડળના આ નિર્ણયને વધાવી લીધા બાદ આજે તેમના વતન મોજરૂ ગામેથી ગેળા ગામ સુધીની પદયાત્રા કરી ગેળા હનુમાનજીના દર્શન કરી બજરંગ બલીના આશીર્વાદ સાથે તેમને પ્રચાર ઝુંબેશનો પ્રારંભ કર્યો હતો. ગઈ રાત્રે 2 વાગ્યે મંત્રી કેશાજી ચૌહાણ તેમના ધર્મપત્ની તેમજ અન્ય સમર્થકો સાથે મોજરૂથી ગેળા ગામની પદયાત્રાએ નીકળ્યા હતા. દરમિયાન આજે વહેલી સવારે મંત્રી કેશાજી ચૌહાણ અન્ય પદયાત્રીઓ સાથે તાલુકા મથક લાખણી ગામે આવી પહોંચતા સ્થાનિક અગ્રણીઓ ટીપી રાજપૂત, હેમરાજભાઈ પટેલ, મૂલરાજસિંહ વાઘેલા, ગણેશભાઈ દેસાઈ તેમજ અન્ય અગ્રણીઓ અને લાખણીના કાર્યકરો પણ મંત્રી કેશાજી ચૌહાણ સાથે પદયાત્રામાં જોડાયા હતા. દરમિયાન મંત્રી કેશાજી ચૌહાણે ગેળા ગામે પહોંચી હનુમાનજીના દર્શન કરી બજરંગ બલીના આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે કેશાજી ચૌહાણે આ વખતની વિધાનસભા ચૂંટણીમાં દિયોદર મતવિસ્તાર સહિત ગુજરાતભરમાં ફરી કમળક્રાંતિનું પુનરાવર્તન થવાનો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આપણી સાથે છે દિયોદર વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણ અને ગુજરાત સરકારના મંત્રી, જેઓ હનુમાનજીના પરમ ભક્ત છે. તેઓ આજે તેમના વતન મોજરૂથી ચાલતા આજે ગેળાના હનુમાન દાદાના દર્શન માટે આવેલા છે. આવો મળીએ, એમનું શું કહેવું છે? શું કહેશો સર? ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી 150 કરતાં વધારે સીટો સાથે ફરી ગુજરાતમાં ભાજપનો રાજ આવે, બનાસકાંઠાની 99 સીટો ભારતીય જનતા પાર્ટી જીતે અને દિયોદર વિધાનસભા મતવિસ્તારમાં ભાજપનો ભવ્ય જીત થાય એવા
દાદાના આશીર્વાદ મેળવવા માટે આજે અમે સૌ કાર્યકર્તાઓ સાથે દાદાના ચરણોમાં આવ્યા છીએ અને દાદાના ચરણોમાં જ્યારે જ્યારે આપણે આવ્યા છીએ ત્યારે દાદાએ નારાજ નથી કર્યા, તો આજે પણ દાદા આ કાર્યકરોની આ બનાસકાંઠાની ગુજરાતની જે જનતાની આશા અને જે એની મનોકામના છે એ હનુમાનજી દાદા પૂર્ણ કરશે એવી અમને પૂરી શ્રદ્ધા છે. તો એમનું કહેવું છે કે હનુમાન દાદા દરેક માટે પોતાનો અપાર પ્રેમ વરસાવે છે અને એમની આશા પોતે પૂર્ણ કરે છે. બનાસકાંઠાની 3 બેઠકોના ભાજપના ઉમેદવારોના નામ જાહેર થઈ ગયા બાદ હવે બાકીની 6 બેઠકોના ઉમેદવારોની પસંદગીના મામલે પણ અટકળોનું બજાર ગરમ થઈ ગયું છે. ત્યારે પાલનપુર બેઠક માટે ભાજપના ઉમેદવાર તરીકે છેલ્લી સ્થિતિએ 3 નામ જ ચર્ચામાં હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. પાલનપુર બેઠકની ભાજપની ટિકિટ માટે કોણ કોણ છે મજબૂત દાવેદારો જોઈએ આ અહેવાલમાં. ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ભાજપના કેટલાક ઉમેદવારોની યાદી જાહેર કરાઈ છે અને બાકીના બેઠકોના ઉમેદવારોની યાદી હવે જાહેર થવાની છે. આવી સ્થિતિમાં ભાજપની પ્રથમ યાદીમાં રિપીટ થિયરી નજરે પડતા વિવિધ બેઠકોના સંભવિત ઉમેદવારોના ધબકારા વધી ગયા છે. બનાસકાંઠાની 9 વિધાનસભા બેઠકો પૈકીની થરાદ બેઠક પર પરબતભાઈ પટેલ, વાવ બેઠક પર શંકરભાઈ ચૌધરી અને દિયોદર બેઠક પર કેશાજી ચૌહાણને રિપીટ કરાયા છે. બાકીની જ 6 બેઠકો પર ભાજપ કયા ઉમેદવારોને ટિકિટ આપશે તેની સૌ કોઈ આતુરતાથી રાહ જોઈને બેઠા છે. ત્યારે બનાસકાંઠાની ખૂબ મહત્ત્વની ગણાતી પાલનપુર બેઠક પર ભાજપની ટિકિટ માટેના 3 સંભવિત ઉમેદવારો કોણ કોણ છે તે મુદ્દો હાલમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. ત્યારે પાલનપુર બેઠકના ભાજપના સંભવિત ઉમેદવારો પર નજર નાખીએ તો પાલનપુર બેઠક હાલ કોંગ્રેસના પાસે હોય આ વખતે ભાજપ આ બેઠક પર ફરી કબજો જમાવવા નિર્ધાર સાથે મેદાનમાં ઉતરશે તે નક્કી જ છે અને આ બેઠક પર વિજય માટે ઉમેદવાર પસંદગીમાં પણ ભાજપ ફૂકી ફૂકીને પીશે એ પણ સ્વાભાવિક છે. ત્યારે આ બેઠકમાં ભાજપની ટિકિટના પ્રબળ દાવેદાર પર નજર નાખીએ તો સૌ પ્રથમ બ્રાહ્મણ સમાજની દાવેદારીને મહત્ત્વ અપાય છે. અપાય તો જિલ્લા પંચાયતના પ્રમુખ રાજુભાઈ ધોળાભાઈ જોશીનું નામ અગ્રેસર જણાય છે. તેઓ જિલ્લા પંચાયતના પ્રમુખની જવાબદારી નિભાવવા સાથે 2 વખત વિધાનસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે. તેમનો આ અનુભવ પણ તેમની દાવેદારીને મજબૂત બનાવે છે. રાજુભાઈ જોશી સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ અગ્રેસર રહે છે. જો પાલનપુરમાં બ્રાહ્મણ સમાજમાંથી ઉમેદવારીની પસંદગી કરવામાં આવે તો રાજુભાઈ જોશીનું નામ હાલમાં હોટ ફેવરેટ છે. પાલનપુર બેઠક માટે બીજા ક્રમે ઉત્તર ગુજરાત વીજ કંપનીના અધિક્ષક ઇજનેર એલ.એ. ગઢવીનું નામ પણ ભાજપના સંભવિત ઉમેદવાર તરીકે ખૂબ જ ચર્ચામાં છે. ગત 2 વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપના ઉમેદવાર તરીકે પણ એલ.એ. ગઢવીનું નામ ચર્ચામાં હતું. દરેક સમાજનું સારું વર્ચસ્વ અને સ્વચ્છ પ્રતિભા સાથે દરેક વર્ગમાં ચાહના પણ તેમની સંભવિત પસંદગીના કારણો બની શકે છે. પાલનપુરના ભાજપના પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પ્રજાપતિનું નામ પણ આ વખતે ચર્ચામાં છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર મહેશભાઈ પટેલ સામે નજીવા મતોથી પરાજિત થયેલા ગોવિંદભાઈ પ્રજાપતિના સરળ વ્યક્તિત્વ અને કાર્યકરોની ચાહનાને ધ્યાનમાં લઈ ભાજપ મોવડી મંડળ ફરી તેમને તક આપે તો પણ નવાઈ પામવા જેવું જ નહીં જોઈએ. સામાજિક આંદોલનના માહોલ વચ્ચે બદલાયેલી રાજકીય પરિસ્થિતિ જોતાં ભાજપનો કયો ઉમેદવાર જીતી શકે તે આ વખતે ખૂબ જ મહત્ત્વનું છે. ત્યારે બીજી તરફ હાલના વર્તમાન પાલનપુરના વિધાનસભા કોંગ્રેસના ધારાસભ્ય મહેશભાઈ પટેલ ફરી કોંગ્રેસમાંથી ચૂંટણી લડશે. માત્ર કોંગ્રેસ પક્ષ તરફથી વિધિવત જાહેરાત થવાની બાકી છે. તેઓ પણ કોંગ્રેસના મજબૂત ઉમેદવાર માનવામાં આવે છે, જેથી આ વખતે પાલનપુર વિધાનસભા બેઠક પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ બની રહેશે એમાં કોઈ નવાઈ નથી. વિનોદ સુંદેસા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચનાથી વિધાનસભા ચૂંટણીના પગલે દારૂબંધીના કડક અમલ માટે સક્રિય બની ગયેલી LCB પોલીસે થરાદ તાલુકાના રાહ ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે. LCBના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર JH સિંગવના માર્ગદર્શન હેઠળ LCBની ટીમે થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે થરાદ તાલુકાના
થરા ગામે રાવતાજી સોનાજી રાજપૂતના રહેણાંક મકાનમાં દરોડો પાડી આ મકાનમાં બાથરૂમ પાસે સંતાડેલો 25,700 રૂપિયાની કિંમતનો 304 બોટલ વિદેશી દારૂ ઝડપી લીધો હતો. આ રેડ દરમિયાન આરોપી ઘરે હાજર મળેલ નહોતો, જેથી પોલીસે મુદ્દામાલ જપ્ત કરી આરોપી મકાન માલિક વિરુદ્ધ થરાદ પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાવતા થરાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. વિધાનસભાની આગામી ચૂંટણી દરમિયાન મતદાનની ટકાવારી વધે તે માટે મતદારોમાં જાગૃતિ લાવવા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે બનાસકાંઠાના થરાદ ખાતે પણ આજે સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજના NSS યુનિટ દ્વારા મતદાર જાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર RJ માંકડિયા તેમજ થરાદના નાયબ કલેક્ટર AK કલસરિયાએ થરાદના પ્રવેશદ્વાર પાસેની ડૉક્ટર આંબેડકર સાહેબની પ્રતિમા પાસે લીલી ઝંડી બતાવી રેલીને પ્રસ્થાન કરાવ્યા બાદ રેલીમાં જોડાયેલા NSSના વિદ્યાર્થીઓ તેમજ કોલેજ પરિવારે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી સ્થાનિક મતદારોને મોટી સંખ્યામાં મતદાન કરવા આહ્વાન કર્યું હતું. આ રેલી થરાદની નાયબ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા બાદ રેલીનું સમાપન કરાયું હતું. બનાસકાંઠાના અમીરગઢ ખાતેની સરકારી વિનિયન કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી સંગઠનના સહયોગથી કોલેજમાં કોલેજના નિયમિત તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે કોચિંગ ક્લાસનું આયોજન કરાયું છે. વિદ્યાર્થીઓને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે જરૂરી માર્ગદર્શન આપવાના ઉદ્દેશથી શરૂ કરાયેલ આ કોચિંગ ક્લાસના શુભારંભ પ્રસંગે જાણીતા મોટિવેટર અને ઇતિહાસના તજજ્ઞ મનોજભાઈ ચૌધરીએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને હકારાત્મક વિચારસરણી રાખી ધ્યેય પ્રાપ્તિ માટે આત્મવિશ્વાસ સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવા આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે કોલેજના આચાર્ય નરેશભાઈ ચૌધરીએ પણ આ કોચિંગ ક્લાસનો મહત્તમ લાભ લેવા વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. બનાસકાંઠાના દિયોદર અને થરાદ ખાતે નવનિર્મિત પ્રિન્સિપલ સિવિલ જજની કોર્ટનું ડિસ્ટ્રિક્ટ જજના હસ્તે કરાયું લોકાર્પણ. થરાદના પ્રિન્સિપલ સિવિલ જજ તરીકે AS પાટીલની કરાઈ નિયુક્તિ. ચંડીસરમાં ટેન્કરોમાંથી પેટ્રોલ અને ડીઝલની ચોરી કરી સસ્તા ભાવે વેચી મારતી ટોળકીના 4 શખ્સો ભુજની RR સેલની ટીમના હાથે રંગે હાથ ઝડપાયા. 34,96,000 મુદ્દામાલ કરાયો જપ્ત. રવિ સિઝનમાં સિંચાઈ માટે નર્મદા યોજનાની માઇનોર કેનાલમાં પાણીના છોડાતા વિફરેલા ઢીમા ગામના ખેડૂતો થરાદની પ્રાંત કચેરીમાં ભૂખ હડતાલ પર ઉતરતા તંત્રમાં દોડધામ. નાયબ કલેક્ટરની તાકીદ બાદ નર્મદા યોજનાના અધિકારીઓ નહેરમાં પાણી છોડવાની આપી ખાતરી. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જીગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં, ડીસા. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે, પણ બીજી બધી કંપનીઓ કરતા સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રી માં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર, અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયર ના સ્પેશિયાલિસ્ટ. લડવી નદી પાસે, ડીસા હાઈવે, પાલનપુર. ફોન નંબર 267474. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. હિના જ્વેલર્સ. મા
મીના જ્વેલર્સ 916 સોના તેમજ ચાંદીના દાગીના તૈયાર તેમજ ઓર્ડરથી બનાવી આપવામાં આવશે. પ્રોપરાઇટર ચોકસી ઓખાજી ખેમાજી, જૂની શાક માર્કેટ, લેખરાજ 4 રસ્તા, ડીસા. શારદાની સાડી એને અંગે સુહાય, કરતા થઈની સાગરની મળવાને ગીત જાય રે. લગ્ન પ્રસંગને લગતી પાર્ટી વેર સાડી, પાનેતર તથા ચણિયા ચોળીનું વિશાળ કલેક્શન. શારદાની સાડી એને અંગે સુહાય. શારદા સાડી શોરૂમ એન્ડ સ્પેશિયલ દુલ્હન કલેક્શન, ચંદ્રલોક રોડ, ડીસા. વિરામ બાદ સ્વાગત છે. તાલુકા મથક દિયોદર ખાતે આજે પ્રિન્સિપલ સિનિયર સિવિલ કોર્ટ ખુલ્લી મુકાઈ હતી. દિયોદર કોર્ટ સ્કૂલમાં નવનિર્મિત પ્રિન્સિપલ સિનિયર સિવિલ કોર્ટને આજે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય ન્યાયાધીશ એસ કે બક્ષીના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કોર્ટને ખુલ્લી મુકાઈ હતી. આ પ્રસંગે ચોથા એડિશનલ જજ બી એલ ચૌધરી, છઠ્ઠા એડિશનલ જજ પી સી પટેલ, સિનિયર સિવિલ જજ પ્રિન્સિપાલ જજ એમ જે ખાન, દિયોદર બાર એસોસિએશનના પ્રમુખ બી એસ વાઘેલા, દિયોદરના ધારાશાસ્ત્રીઓ એન એસ વાઘેલા, બી કે જોશી, જે સી ત્રિવેદી, એમ કે જોશી, બી કે પરમાર તેમજ બાર એસોસિએશનના અન્ય વકીલો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બનાસકાંઠાના થરાદ ખાતે પણ આજે નવીન પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ ખુલ્લી મુકાઈ હતી. બનાસકાંઠાના ડિસ્ટ્રિક્ટ જજ કુમારી એસ કે બક્ષીના વરદ હસ્તે આ નવીન કોર્ટને ખુલ્લી મુકાઈ હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર આરજે માંગડિયા, ન્યાયાધીશો તેમજ ધારાશાસ્ત્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે થરાદ ખાતે આજે આ નવી કોર્ટના શુભારંભ સાથે થરાદના પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ તરીકે એ એસ પાટીલની નિયુક્તિ પણ કરાઈ છે. પાલનપુર તાલુકાના ગઢગામમાં તાજેતરમાં જ સાધુ બાવાના સ્વાંગમાં દંપતીને આશીર્વાદ આપવાના બહાને સોનાની ચેઇન સિરવી લઈ છેતરપિંડી કરનાર બે શખ્સો અમદાવાદથી ઝડપાઈ ગયા છે. ગઢ પોલીસે સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે આ બંને શખ્સોને ગઢ લાવી શુક્રવારે નામદાર કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા, જેથી અકબરનાથ નટવરનાથ મદારી અને અર્જણભાઈ કરશનભાઈ ભરવાડ નામના આ બંને આરોપીઓને રિમાન્ડ પર લઈ ગઢ પોલીસે આકરી ઉલટ તપાસ હાથ ધરી છે. તારીખ 5/11/2017 રોજ ફરિયાદી શ્રી મગનભાઈ વાલાભાઈ રાણા એ ગઢવાળા આવી અને ફરિયાદ આપી કે પોતે તારીખ 19/10/2017 રોજ દિવાળીનો તહેવાર હોય અને તેઓ પોતાના ખેતરે વાડીએ ગયેલા હતા પોતાના પત્ની સાથે. ત્યારે બે ઈસમો નાગા બાવાના વેશ જેવા આવેલા અને એમને આશીર્વાદ આપી અને ભોળવી દીધેલા અને દરમિયાન એમની પાસે એના ગળામાં રહેલી ચેન કિંમત રૂપિયા 35,000 ઠગાઈ કરી અને લઈ ગયેલા હતા. અને બાદ આ આરોપીઓ ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદે પકડેલ છે અને એમાં ઘણા બધા ગુના કબૂલ છે, જેથી ફરિયાદી શ્રી મગનભાઈ અમદાવાદ જઈ અને તેઓએ આ આરોપીઓની તપાસ કરતા તે બે ઇસમો આવેલા હતા એમને ઓળખી બતાવેલા હતા અને બાદ એમને પોલીસ સ્ટેશન આપી ફરિયાદ આપી લીધી. ફરિયાદ આપ્યા બાદ પીએસઆઈ શ્રી પટેલ સાહેબ આ તપાસ કરી રહ્યા છે અને તેઓ આરોપીને ગઈકાલે વોરંટ મેળવી અમદાવાદથી અને લાવેલ છે ટ્રાન્સપોર્ટ વોરંટ આધારે અને એમને બંનેને અટક કરી અને આગળના રિમાન્ડ મેળવેલા છે અને તપાસ જારી છે. મુદ્દામાલ માટે તથા આગળની તપાસ માટે આરોપી રિમાન્ડ ઉપર છે અત્યારે અને જે અત્યારે ગઢ પોલીસ કસ્ટડીમાં રાખેલ છે. અચ્છા, આ કેસના જે આરોપીઓ છે બીજા કોઈ ગુનામાં સંડોવાયેલા ખરા? આ આરોપીઓ ઘણા ગુનામાં સંડવાયેલ છે, જે અમદાવાદના ઘણા વિસ્તારના ગુનામાં સંડવાયેલ છે, જેમાં પોલીસે એમને અટક કરેલ છે, એમની પોલીસે કસ્ટડી કાર્યવાહી કરેલ છે અને બાદ અમે એ દરમિયાનમાં અમે ટ્રાન્સપોર્ટ વોરંટ મેળવી અને પટેલ સાહેબ આ
જાણીતી સેવાભાવી અને રાષ્ટ્રવાદી સંસ્થા એવી ભારત વિકાસ પરિષદની ડીસા શાખા તેમજ ડીસાના શ્રીમાળી સોની મહિલા ઉત્કર્ષ મંડળના સંયુક્ત ઉપક્રમે બે દિવસીય બ્યુટી કેર પ્રોગ્રામ તથા કેક તેમજ ચોકલેટ મેકિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડીસા શહેરની બહેનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. ગત શુક્રવારથી શરૂ થયેલા આ બે દિવસીય પ્રોગ્રામમાં બહેનોને બ્યુટી કેર વિશે ખાસ તાલીમ અપાઈ હતી. આ પ્રોગ્રામના બીજા દિવસે આજે બહેનોને કેક તેમજ ચોકલેટ કેવી રીતે બનાવવી તે વિશે સમજણ અપાઈ હતી. ડીસા ખાતે હાઈવે રોડ પર કાર્યરત ડૉક્ટર અજયભાઈ જોશીની હોસ્પિટલ ઉપર આવેલા હોલમાં આ કાર્યક્રમ યોજાયો હતો. શુક્રવારે પ્રથમ દિવસે બ્યુટી કેરમાં મહિલાઓને હેરસ્ટાઇલ, નેચરલ ફેશિયલ, હેર સ્પા, હેર કેર તેમજ ફેસ પેકની ટિપ્સ આપવામાં આવી હતી, જ્યારે આજે બીજા દિવસે કેક તથા ચોકલેટની વિવિધ વાનગીઓ બનાવવાની તાલીમ અપાઈ હતી. આ ઉપરાંત ટ્રફલ કેક, ક્રીમ કેક તેમજ અલગ અલગ ચોકલેટની વેરાયટી પણ બનાવવામાં આવી હતી. ભારત વિકાસ પરિષદ અને શ્રીમાળી સ્વામી સમાજના સંયુક્ત ઉપક્રમે આ ભાઈઓએ અમારો આ બે દિવસનો કાર્યક્રમ રાખ્યો છે. એમાં ગઈકાલે બ્યુટી સેશન સેમિનાર, એમાં નેચરલ પ્રોડક્ટ કુદરતી પ્રસાધનોથી આપણે વગેરે જાણી શકીએ છીએ એ માટેનો કાર્યક્રમ થયો છે, અને આજે ચોકલેટ્સ અને કેક બનાવવાનો સેમિનાર છે. એમાં આપણે બહારથી જે કેક ને ચોકલેટ લાવીએ છીએ એમાં કેવા સાધનો વાપરેલા પણ છે આપણને કંઈ ખબર પડતી નથી. ઘરે બનાવેલી વસ્તુઓ બાળકોને ખવડાવીએ એ ખૂબ જ ઉત્તમ છે, એના માટે અમે આજનો આ સેમિનાર રાખેલું છે. બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ચંડીસર ખાતે ટેન્કરોમાંથી પેટ્રોલ અને ડીઝલની ચોરી કર્યા બાદ ઈંધણનો આ જથ્થો સસ્તી કિંમતે વેચી મારતી ગેંગ સક્રિય હોવાની બાતમી મળતા ભુજની આરઆર સેલની ટીમે આજે ચંડીસર ખાતે વોચ ગોઠવી આ ગોરખધંધા સાથે સંકળાયેલા 4 શખ્સોને 34 લાખથી વધુના મુદ્દામાલ સાથે આબાદ રીતે ઝડપી લઈ મોટી સફળતા મેળવી છે. ચંડીસરનો ચેતન પરબતજી ઠાકોર અને પરબતજી જાલુજી ઠાકોર ટેન્કરોમાંથી ડીઝલ તેમજ પેટ્રોલની ચોરી કરી આ જથ્થો સસ્તી કિંમતે વેચી મારતા હોવાની બાતમી મળતા આરઆર સેલની ટીમે આજે ચંડીસર જીઆઈડીસી નજીક વોચ ગોઠવી દરોડો પાડતા GJ01CV9439 નંબરના ટેન્કરમાંથી ડીઝલની ચોરી કરી રહેલા ચંડીસરના ચેતનકુમાર પરબતજી ઠાકોર અને અમરતજી પ્રતાપજી ઠાકોર તેમજ કુંભાસરના પિન્ટુકુમાર ઉજમભાઈ પટેલ અને કુંભલમેર ગામના નવીનભાઈ નાગરભાઈ ભાટિયા એમ કુલ 4 શખ્સોને આબાદ રીતે ઝડપી લઈ ટેન્કરમાંથી ડીઝલ તેમજ પેટ્રોલ ચોરવા માટે વપરાતી રબરની પાઇપ, ચોરીના ડીઝલ અને પેટ્રોલની હેરાફેરી માટે વપરાતા 6 વાહનો, 27 ડબ્બા લોખંડની કોસ તેમજ અન્ય સામાન મળી કુલ 34,96,196 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી આ 4 શખ્સો ઉપરાંત મુખ્ય આરોપી ચંડીસર ગામના પરબતજી જાલુજી ઠાકોર વિરુદ્ધ ગઢ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે ગઢ પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહેરબાન આઈજી સાહેબ શ્રી બોર્ડરના ભુજનાઓ પિયુષ પટેલ સાહેબની સૂચના આધારે અમો આરઆર સેલની ટીમ બનાસકાંઠા જિલ્લામાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન અમોને હકીકત મળેલ કે ગઢ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ચંડીસર ગામ જ્યાં HP કંપની પેટ્રોલ ડીઝલનું વેચાણ કરે છે, જેની લાઇન મુદ્રાથી પાઇપલાઇનથી પેટ્રોલ ડીઝલ કેરોસીન ત્યાં આવતું હોય છે, અને ત્યાંથી ટેન્કરો થ્રુ પેટ્રોલ ડીઝલ કેરોસીન જ્યાં જ્યાં પેટ્રોલ પંપો છે ત્યાં સપ્લાય થતું હોય છે. તેને ટેન્કરો ત્યાંથી ભરાય એ ટેન્કરોના ડ્રાઈવરો સાથે રાખી ચંડીસર ગામના ઠાકોર પરબતજી જાલુજી પોતે પોતાના ફાયદા સારું ટેન્કરોમાંથી ચોરી કરી પેટ્રોલ ડીઝલનું અંદરથી પાઇપ નાખી અને ડબલાઓ ભરી અને આજુબાજુના ગામમાં વાહનો દ્વારા સપ્લાય કરતા હોય છે. એવી હકીકત અમને મળેલ, અમે જગ્યાએ રેડ કરતા ટેન્કર જે ચાલુ હાલતમાં પેટ્રોલ ડીઝલ કાઢતા હતા અને સપ્લાય માટેના વાહનો સ્કોર્પિયો, માર્શલ, જૈન ગાડી, 2 બાઇકો બધું સાથે અમે પકડેલું છે, જેનો ટોટલ મુદ્દામાલ રૂપિયા થાય છે 34,96,196. અચ્છા, કેટલા આરોપીઓની ધરપકડ કરી છે? 4 આરોપીઓની ધરપકડ કરેલી છે અને મેઇન જે સૂત્રધાર છે પરબતજી એને પકડવા માટે
ગતિવિધિ ચાલુ છે. અચ્છા, આમાં હવે જે ટેન્કરો ત્યાંથી એચપીસીએલમાંથી નીકળતા હોય છે એની અંદર સીલ હોય છે, તો સીલમાંથી કઈ રીતે આ લોકો એનો યુઝ કરતા હોય? સીલ ત્યાં પંપમાં ત્યાંથી નીકળ્યા પછી એ સીલ મારેલું હોય છે, પણ નીકળ્યા પછી એ લોકો જગ્યા ઉપર લઈ જાય, ટોમીઓ રાખેલું હોય છે, ટોમીથી એ ઢાંકણું થોડું ઊંચું કરી અને હાથ જાય એટલી જગ્યા રાખ્યા પછી અંદરનું ઢાંકણ ખોલી અને અંદર પાઇપ નાખી દેતા હોય છે, જેના કારણે અને પાઇપ ઉપર પાઇપ નાખી દઈને નીચેના પાઇપના છેડે એક વાલ રાખેલો હોય છે, જે ચાલુ બંધ કરી શકાય અને ડબલાઓ ભરાઈ જાય એટલે બંધ કરે, પછી ભરવા માટે પાછું ચાલુ કરે, એ રીતે સિસ્ટમ હોય છે. અચ્છા, કેટલા સમયથી આખું પણ ચાલતું હશે ત્યાં? એ ચોક્કસ ખબર નથી, પણ જ્યારે અમને હકીકત મળેલી જેવી અમે રેડ કરેલી. પાલનપુરના ચંડીસરમાંથી આજે પેટ્રોલ તેમજ ડીઝલની ચોરીનો ગોરખ ધંધો કરતી ગેંગના 4 શખ્સો રંગે હાથ ઝડપાઈ જતા ખળભળાટ મચી ગયો છે. ત્યારે હવે આ ગેંગની ઉલટ તપાસ દરમિયાન કેવી વિગતો બહાર આવે છે તે જોવું રહ્યું. ફરી સમય થયો છે વિરામનો, અને વિરામ બાદ જોઈશું. રવિ સિઝનમાં સિંચાઈ માટે નર્મદા યોજનાની માઇનોર કેનાલમાં પાણીના છોડાતા વિફરેલા ઢીમા ગામના ખેડૂતો થરાદની પ્રાંત કચેરીમાં ભૂખ હડતાલ પર ઉતરતા તંત્રમાં દોડધામ. નાયબ કલેક્ટરની તાકીદ બાદ નર્મદા યોજનાના અધિકારીઓએ નહેરમાં પાણી છોડવાની આપી ખાતરી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શ્રી સુંધા રજૂ કરે છે શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ. લાવ્યા છે ગ્રાહકો માટે તદ્દન નવી અને લાભદાયી ગોલ્ડ માસિક બચત યોજના. આ સ્કીમમાં ગ્રાહક રૂપિયા 1000 થી લઈને 1000 ના ગુણાંકની રકમ થી સ્કીમમાં જોડાઈ શકે છે, જેમાં 11 માસના સરળ હપ્તા ભરીને મળશે 1 હપ્તાનો આકર્ષક બોનસ. રૂપિયા 1000 પ્રતિ માસ ચૂકવો, 11 માસ મેળવો, 12 માસના અંતે રૂપિયા 12000ના 916 હોલમાર્ક સોના તથા ચાંદીના દાગીના. શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ, સોના ચાંદીની હોલમાર્ક જ્વેલરીનું વિશાળ કલેક્શન, નગરપાલિકાની સામે બગીચા રોડ, ડીસા. એજ્યુકા The Academy of Selection DISA. The Academy of Selection DISA. વર્ગ 1-2-3ની તમામ પરીક્ષાઓની તૈયારી કરાવતી ઉત્તર ગુજરાતની એકમાત્ર સંસ્થા. તમામ વિષયોનું નિષ્ણાત ફેકલ્ટી દ્વારા શ્રેષ્ઠ શિક્ષણ, ડેલી ટેસ્ટ તથા મેગા ટેસ્ટનું આયોજન, ઉત્તમ ગુણવત્તાયુક્ત સંપૂર્ણ મટીરિયલ, એસી ક્લાસરૂમ અને રીડિંગ રૂમની સુવિધા, 25 વર્ષના અનુભવી પ્રોફેસર તેજસ આઝાદ સરનું માર્ગદર્શન. બીજો માળ સંકલ્પ શોપિંગ સેન્ટર, સ્ટેટ બેંક ઉપર, ગાયત્રી મંદિર પાસે હાઈવે, ડીસા. મોબાઈલ નંબર 87588-178. જસરાજ રોયલ ફૂડ પ્રસ્તુત કરે છે જસરાજ કિચન કેટરર્સ. અમદાવાદ તથા ગુજરાતમાં 70 વર્ષથી ચાલતું જસરાજ ગ્રુપ, જેમાં નિષ્ણાંત રસોઈયા દ્વારા પંજાબી, ગુજરાતી, રાજસ્થાની, સાઉથ ઇન્ડિયન, ઇટાલિયન, મેક્સિકન, થાઈ, લેબાનીઝ અને ચાટ આઇટમની સુવિધા મળશે. સાથે ડિસ્કાઉન્ટર, ફરસાણ કાઉન્ટર, જ્યુસ કાઉન્ટર, મોકટેલ કાઉન્ટર, સ્વીટ કાઉન્ટર, મેન કોર્સ કાઉન્ટર, આઈસ્ક્રીમ કાઉન્ટર, પાન કાઉન્ટર તથા અવનવી ડિસ્પ્લે કાઉન્ટરની સુવિધાઓ મળશે. વીઆઈપી સર્વિસ વેઇટરો, વીઆઈપી પીઆરઓ ગર્લ્સ, રશિયન ગર્લ્સ તથા વેલકમ ગર્લ્સની સુવિધા મળશે. તો આપના શુભ તથા લગ્ન પ્રસંગે કેટરિંગ માટે અમારો સંપર્ક જરૂર કરો. પ્રોપરાઇટર ધ્રુવ બારોટ અને શ્યામજી રાજ પુરોહિત. અમારું સરનામું દુકાન નંબર 140, એપીએમસી માર્કેટયાર્ડ, પાટણ હાઈવે રોડ, ડીસા. મોબાઈલ નંબર 97222-79353. જસરાજ ફૂડ એન્ડ કેટરર્સ, ડીસા. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 228-772-222-201. મોબાઈલ નંબર 94-294-22-201.
વિરામ બાદ સ્વાગત છે. ડીસા શહેરમાં કાર્યરત સ્કાય ઇન્ટરનેશનલ મોન્ટેસરી સ્કૂલ દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે સમયાંતરે વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવે છે, ત્યારે આજે સ્કાય ઇન્ટરનેશનલ મોન્ટેસરી સ્કૂલ દ્વારા શાળામાં ખાસ વેશભૂષા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં માત્ર શાળાના વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ વાલીઓએ પણ અવનવા વેશ પરિધાન કરી સ્પર્ધામાં ભાગ લીધો હતો. ડીસાના જાણીતા તબીબ ડૉક્ટર સુનિલભાઈ આચાર્ય દ્વારા આ શાળાનું સંચાલન કરવામાં આવે છે અને તેમના જ વિચારો દ્વારા અલગ અલગ પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે, ત્યારે આજે શાળામાં યોજાયેલી વેશભૂષા હરીફાઈમાં ભાગ લેનાર બાળકો પણ ખુશખુશાલ જોવા મળ્યા હતા. બાળકોમાં પડેલી સુષુપ્ત શક્તિઓનો વિકાસ થાય અને બાળકો રચનાત્મક પ્રવૃત્તિઓમાં પાવરધા બને તે આશયથી આજકાલ વિવિધ શાળાઓમાં અલગ અલગ પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે. ત્યારે ડીસાની પિરામિડ પબ્લિક સ્કૂલ દ્વારા પણ આજે બાળકોના બૌદ્ધિક વિકાસ અને ઇન્ટર સ્કૂલ ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં ડીસાની 3 શાળાના બાળકોએ ભાગ લઈ કેનવાસ પેપર પર સુંદર ચિત્ર દોરી તેમની પ્રતિભાના દર્શન કરાવ્યા હતા. સ્પર્ધાત્મક બાળકોને પ્રોત્સાહિત કરવા શાળાના શિક્ષક સોનમબેન રાઠીએ ભારે જહેમત ઉઠાવી હતી. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં નર્મદા નહેરોમાં ભંગાણ તેમજ નહેરોમાં સિંચાઈ માટે પાણી છોડવામાં આચરાતી આડોડાઈ સામે ખેડૂત આલમમાં પ્રવર્તતો આક્રોશ ચૂંટણી ટાણે માથાના દુખાવા જેવા બની રહ્યો છે. વાવ તાલુકાના ડીમા ગામના ખેડૂતો પણ આજે સિંચાઈના પાણીના મામલે થરાદ ખાતેની નાયબ કલેક્ટર કચેરીએ ભૂખ હડતાળ ઉપર ઉતરી જતા સરકારી તંત્રમાં દોડધામ મચી ગઈ છે. ઈઢાટાથી ડીમા જતી નર્મદા યોજનાની માઇનોર કેનાલમાં ચૂંટણી ટાણે પણ સિંચાઈ માટે પાણીના છોડાતા વિફરેલા ખેડૂતો ભૂખ હડતાળ પર ઉતરી ગયા છે. આજે ભૂખ હડતાળ પર બેસવા છતાં પણ આ નહેરમાં પાણી ના છોડાય તો વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ડીમા ગામના ખેડૂતોએ ઉચ્ચારી છે. ડીમા ગામના ખેડૂતોના આ આંદોલનના પગલે થરાદના નાયબ કલેક્ટરે નર્મદા નિગમના અધિકારીઓ સાથે બેઠક યોજી તાત્કાલિક સિંચાઈ માટે પાણી છોડવાની તાકીદ કરતા નર્મદા નિગમના અધિકારીઓએ રવિવાર સુધીમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળતું થઈ જશે તેવું આશ્વાસન આપ્યું હોવાનું આંદોલનકારી ખેડૂતોએ જણાવ્યું હતું. બધા ખેડૂતો પ્રાંત ઓફિસમાં બેઠેલા છે ભૂખ હડતાલ માટે, અને જો અમને પાણી નહીં મળે તો અમે ભૂખ હડતાલ ઉપર બેસી રહીશું અને ચૂંટણીનો બહિષ્કાર થશે, જેની સરકારશ્રી અને કોર્ટ કચેરી પણ એમને નોંધ લે. હવે જોઈએ આજના ગંજ બજાર ભાવ. ડીસા ગંજ બજારમાં આજે એરંડાના ભાવ 840-850 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના ભાવ 664-673, બાજરીના 245-294, ગવારના 611-680, અડદના 600-790, તલના 1421, મગના 750-825, રાજગરાના 721, મગફળીના 650-805 તેમજ કપાસના ભાવ 772 રૂપિયા રહ્યા હતા. આજે ડીસાગંજ બજારમાં એરંડાની 666 બોરીની આવક નોંધાઈ હતી, જ્યારે રાયડાની 605, બાજરીની 230, ગવારની 7, અડદની 187, તલની 2, મગની 4, રાજગરાની 18, મગફળીની 15,159 બોરીની આવક તેમજ કપાસની 30 મણની આવક નોંધાઈ હતી. છેલ્લે એક નજર આજના સોના ચાંદીના ભાવ ઉપર. સોના ચાંદી બજારમાં આજે તેજી જોવા મળી હતી. આજે એક તોલા સોનાનો ભાવ 250 રૂપિયા વધીને 30,550 રૂપિયા રહ્યો હતો, જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 300 રૂપિયા વધીને 40,500 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે એક કિલો રૂપાનો ભાવ પણ 300 રૂપિયા વધીને 40,300 રૂપિયા રહ્યો હતો. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર.
દિયોદર બેઠકના ભાજપના ઉમેદવાર તરીકે પુનઃ પસંદગી પામેલા મંત્રી કેશાજી ચૌહાણે પોતાના ધર્મપત્ની સાથે મોજરૂથી ગેળા સુધીની પદયાત્રા કરી બજરંગ બલીના લીધા આશીર્વાદ. પાલનપુર બેઠક માટે છેલ્લી સ્થિતિએ ભાજપના ત્રણ અગ્રણીઓ ટિકિટના પ્રબળ દાવેદાર. બનાસકાંઠાના દિયોદર અને થરાદ ખાતે નવનિર્મિત પ્રિન્સિપલ સિવિલ જજની કોર્ટનું ડિસ્ટ્રિક્ટ જજના હસ્તે કરાયું લોકાર્પણ. થરાદના પ્રિન્સિપલ સિવિલ જજ તરીકે એ.એસ. પાટીલની કરાઈ નિયુક્તિ. ચંડીસરમાં ટેન્કરોમાંથી પેટ્રોલ અને ડીઝલની ચોરી કરી સસ્તા ભાવે વેચી મારતી ટોળકીના ચાર શખ્સો ભુજની RR સેલની ટીમના હાથે રંગે હાથ ઝડપાયા. 34,96,000 મુદ્દામાલ કરાયો જપ્ત. રવિ સિઝનમાં સિંચાઈ માટે નર્મદા યોજનાની માઇનોર કેનાલમાં પાણીના છોડાતા વિફરેલા ઢીમા ગામના ખેડૂતો થરાદની પ્રાંત કચેરીમાં ભૂખ હડતાલ પર ઉતરતા તંત્રમાં દોડધામ. નાયબ કલેક્ટરની તાકીદ બાદ નર્મદા યોજનાના અધિકારીઓ નહેરમાં પાણી છોડવાની આપી ખાતરી. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.